યાત્રાધામ દ્વારકામાં હોળી નિમિત્તે ફૂલ ડોલ ઉત્સવની ઉજવણી. સવારથી દ્વારકાધીશના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર અહીંયા ઉમટી પડ્યું છે. એક તરફ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તો બીજી તરફ ફૂલ ડોલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકાધીશના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મંદિર ચોકથી પૂર્વ દરવાજા સુધી ભક્તોની લાંબી કતારો. શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકાધીશના દર્શન માટે પગપાળા આવી રહ્યા છે શ્રદ્ધાળુઓ. આગામી 25 માર્ચના જે હોળી અને ફૂલડોલ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે દ્વારકામાં ધામધૂમપૂર્વક, ત્યારે તંત્ર દ્વારા જે લાઈન દ્વારા કીર્તિસ્તંભથી 56 સીડી લઈ અને ભગવાન દ્વારકાધીશના જે દર્શન કરવા ભક્તોની જે વ્યવસ્થા કરવામાં આવી છે. તો કેટલાક ભક્તો આપણી જોડે છે, લાઈનમાં ઉભા છે, તેમને પૂછશું. જી સાહેબ, આપ ક્યાંથી પધારો છો? અમે ડીસાથી પધારીએ છીએ. વ્યવસ્થા બહુ સારી છે, સગવડ બધી સારી છે, કોઈ તકલીફ નથી. એમની સેવાઓ બી સારી છે, લોકોની બહુ સારું સારું કામ કરી રહ્યા છે. દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરો, બહુ આનંદનો આવે છે. અસુવિધા હે તો મેરી પ્રશાસન સે નમ્ર વિનંતી હૈ કે ઉન્હોને પ્રશાસકીય વ્યવસ્થા કે આધાર પર પોલીસકર્મી સિક્યુરિટી ગાર્ડ અચ્છે તરીકે સે રખેંગે તો ભક્તો કો દર્શન મેં સુલભતા હો સકતી હૈ. વ્યવસ્થા અચ્છી નહીં રહી. ક્યા હૈ પ્રોબ્લેમ આપકો? ધકાધકી કર રહે લોગ. આપ ક્યા બોલેંગે બહેનજી? ભગવાન દ્વારકા ની વ્યવસ્થા અચ્છી નહીં હૈ ઓર સબ લોગ મારામારી કર રહે હૈ. અરે ભીડ વચ્ચે જે ભક્તો ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક ભક્તો સારી પણ વાત જણાવી રહ્યા છે. અમુક ભક્તો ને અસંતોષ છે તો અમુક ભક્તો છે તે રાજી થઈને ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા જઈ રહ્યા છે. અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા.